नमस्कार विद्यार्थी मित्रों, एलपी सवाने ग्रुप ऑफ स्कूल कॉमर्स विथ मिनी एमबीए में आपनो हार्दिक स्वागत छे। आपणे आने पहला उदाहरण नंबर 17 अने उदाहरण नंबर 18 आ बे दाखलाओ क्लियर करेला हता। आज आपणे जोवानुं छे उदाहरण नंबर 19। जरूर लागे तो चोपड़ी तमारी साथे राखजो, रकम तमारी सामे नहीं, जो के रकम मैं बोर्ड पर लखेली छे। चलो पहले आपणे दाखलामां शेनी गणतरी करवानी छे, कई पद्धतिए दाखलो गणवानो छे ए जोई लईए। जो आ दाखलानी अंदर तमने एम कीधुं छे के सामान्य सूचकांक शोधो शेना परथी 2014 अने 2015 2015 ना वर्षमां वेतनमां 5% वधारो करवामां आवे छे तो शुं આ વધારો પૂરતો છે? એટલે આનો મતલબ આ દાખલો એવું સમજાવે છે કે 2 વર્ષના સૂચકાંક આપી દીધા છે। કયા કયા સૂચકાંક? 2014 અને 2015। તો આપણે આ બંનેની શું કરવાની છે? સરખામણી 2014 ને આધારે 2015 માં કેટલો વધારો થયો, ઈ જે સરખામણી કરીને વધારો આવે ઈ વધારાને ટકાવારીમાં ફેરવવાનો, અને આ જે ટકાવારી છે ને આ ટકાવારી ઈ કોની રે સરખાવવાની? 5%। જો આ 5% આવે તો પૂરતો છે, જો 5% થી વધુ આવે તો પૂરતો નથી, અને જો 5% થી ઓછો આવે તો પણ પૂરતો છે। તો ચાલો આ દાખલાની રકમો બધું શું આપેલું છે? સમૂહ કોનો કોનો? ખોરાક, કપડા, બળતણ, ઘર ભાડું અને પરચુરણ। પછી આપણને 3 કોલમ આપી છે। કઈ કઈ? ભાર। તો વિદ્યાર્થી મિત્રો, ભારને આપણે જાણીએ છીએ શું કહેવાય? ડબલ્યુ। પછી 2014 નો સૂચકાંક આપી દીધો છે અને 2015 નો સૂચકાંક આપી દીધો છે, તો બંનેના સૂચકાંક આપ્યા છે। સૂચકાંક કોના વડે દર્શાવાય? આઈ। હવે 2 વર્ષના સૂચકાંક આપ્યા છે તો આને આપણે કહીશું 1 અને આને આપણે કહીશું 2। તો આનો મતલબ થયો આપણને I1 અને I2 આપેલું છે। હવે શું કરવાનું છે? તો બંનેનો સામાન્ય સૂચકાંક મેળવવાનો। કયો સૂચકાંક? સામાન્ય। સામાન્ય સૂચકાંક મતલબ કયો સૂચકાંક? ભારિત સરેરાશને આધારે મેળવેલો સૂચકાંક। કારણ કે જુઓ અહીંયા ડબલ્યુ આપેલ છે, આઈ આપેલ છે, તો એનું સૂત્ર કયું થાય છે? સૂચક આંક બરાબર કયું સૂત્ર આવે છે? તો યાદ રાખવાનું છે સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ। તો આપણી પાસે 2 વસ્તુ છે, I1 I2। તો પહેલું સૂત્ર થશે I1W અને બીજું સૂત્ર થશે I2W। તો 2 કોલમ મેળવવાની છે, આ કોલમ કઈ મેળવશું? W અને I1 નો ગુણાકાર, અને એના પછી W અને I2 નો ગુણાકાર, એટલે કે I1W અને I2W। જો ફરીથી સામાન્ય સૂચકાંક શોધવાનો કીધો છે, W અને I આપેલ છે અને ભારે સરેરાશની પદ્ધતિનો ઉપયોગ થશે, પછી બંને વર્ષનો આપણે શું કરશું? સરખામણી કરશું। ચાલો તો દાખલાની શરૂઆત કરીએ। આટલી રકમ તમને આપેલી હોય તો 2 કોલમ પ્લસ કરવાની થાય, I1W અને I2W। ચાલો I1W એટલે કે I1 નો અને W નો શું કરવાનો? ગુણાકાર। તો પહેલો ગુણાકાર લઈએ 48 × 210। 10 × 80 એટલે 10,080। ત્યારબાદ કપડા 18 × 220 39,060 3,960 ત્યાર 210 × 8 1680
1680 ત્યારબાદ 200 ગુણ્યા 12 2400 2400 ત્યારબાદ 210 ગુણ્યા 14 29 40 3940 39 એવી જ રીતે આપણે I2 તો W અને I2 નો ગુણાકાર તો 48 ગુણ્યા 230 11040 11040 ત્યારબાદ 225 ગુણ્યા 18 4050 4050 ત્યારબાદ 8 ગુણ્યા 220 1760 1760 ત્યારબાદ 12 ગુણ્યા 200 2400 2400 અને ત્યારબાદ 14 ગુણ્યા 235 3390 3290 ચાલો હવે સૂત્ર કરવાનું છે આપણે સૂત્ર મુજબ જુઓ બે સૂત્ર મેળવવાના છે એક તો 2000 14 નો સામાન્ય સૂચકાંક અને બીજો 2015 નો સામાન્ય સૂચકાંક તો 2014 માટે સામાન્ય સૂચકાંક ચાલો 2014 માટે સામાન્ય સૂચકાંકનું સૂત્ર શું થાય તો સૂચકાંક બરાબર સિગ્મા આઈ1 ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ તો હવે સિગ્મા નો મતલબ શું થાય સરવાળો તો આપણે આ જે ડબલ્યુ છે એ આખી કોલમ નો સરવાળો કરવાનો છે તો બધાય નો સરવાળો કેટલો થાય 100 ત્યારબાદ આની કોઈ જરૂરિયાત નથી હવે આઈ1 ડબલ્યુ નો સરવાળો કરીએ 21060 21060 અને ત્યારબાદ આ કોલમ નો સરવાળો કરીએ 22540 22540 ખબર પડી કેવી રીતે આ બે કોલમ મેળવી સામાન્ય સરવાળો કેમ હવે આ જે સરવાળો છે ને એ ડાયરેક્ટ ક્યાં મૂકી દેવાનો છે સૂત્રમાં તો જો પહેલા આપણે 2014 નો સામાન્ય સૂચક તો સિગ્મા આઈ1 ડબલ્યુ નો સરવાળો કેટલો આવે છે 21060 એટલે લખશું 21060 છેદમાં સિગ્મા ડબલ્યુ કેટલા છે 100 એને અહીંયા લખશું એટલે જવાબ આવશે 210.60 ચાલો આ આપણે કોનો સૂચકાંક મેળવ્યો 2014 હવે આપણે કોનો મેળવવો છે 2015 2015 નો સામાન્ય સૂચકાંક તો સૂચકાંક બરાબર સિગ્મા આઈ 2 ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ ચલો સિગ્મા આઈ 2 ડબલ્યુ નો સરવાળો 22540 છેદમાં ડબલ્યુ એટલે કેટલા આવશે 100 તો જુઓ જવાબ શું આવે છે 225.40 તો આ આપણને કોનો સૂચકાંક મળ્યો 2015 ચાલો 2014 અને 2015 નો સામાન્ય સૂચકાંક મળી ગયો હવે આપણે શું કરવાનું છે તો કે બંને ની સરખામણી કરવાની જો સ્વાભાવિક છે આના પરથી તમને દેખે 210 છે 225 છે એટલે 2014 કરતા 2015 માં શું થયો છે વધારો થયો છે તો જો કેટલો વધારો થયો એ આપણે જોવું હોય તો કેટલો વધારો તો જો મોટી રકમ માંથી નાની રકમ બાદ કરીએ 225.40 માઇનસ 210.60 કેટલો આવે છે 14.80 14.80
80% નો વધારો થયો છે. હવે આ જે વધારો થયો ને એને ફરી પાછો સૂચકાંક ની ટકાવારીમાં ફેરવવાનો. આપણે સૂચકાંક મળ્યો કોનો મળ્યો? ખર્ચનો. હવે જો આવકમાં 5% વધારો કરવામાં આવે તો શું એ પૂરતો છે? તો એ જાણવા માટે ફરીથી આપણે સૂચકાંકને જમણે ફેરવીએ ટકાવારીમાં. તો એના માટે એક ગણતરી કરવી પડશે. કોની સાથે વધારો થયો? 14.80% નો વધારો થયો. કોની સાપેક્ષમાં? તો કે 2014 ની સાપેક્ષમાં. તો 2014 સૂચકાંક કેટલો આવ્યો હતો? 210 થયેલ વધારાની ટકાવારી. કેવી રીતે મેળવશે? અજા વધારો થયો 14.80 છેદમાં 2014 નો સૂચકાંક કેટલો છે? 210.60 ગુણ્યા 100. આની ગણતરી કરતા 7.03. જો મેં તમને કીધું હતું ને કે 5% વધી જાય તો એનો મતલબ કે આ 5% જે વધારો કર્યો એ પૂરતો નથી. આ 5% આવકમાં વધારો થયો છે પણ ખર્ચો કેટલો વધી જાય છે? 7.03. તો ઓછામાં ઓછો એને બેલેન્સ કરવા માટે જેટલી ખર્ચ છે એટલી જ, જેટલી આવક છે એટલો જ ખર્ચ કરવા માટે એને વેતનમાં કેટલો વધારો કરવો પડે? 7.03. અને કેટલાનો વધારો કરે છે? 5%. તો આ 5% વધારો એ પૂરતો નથી. તો અહીં લખવાનું 2014 ની સાપેક્ષમાં 2015 ની આવકમાં થયેલ વધારો 5% એ પૂરતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉદાહરણ નંબર 19 જોયું એની જેવો એક દાખલો સેમ ટુ સેમ સ્વાધ્યાય માટે, સ્વાધ્યાય 1 ની અંદર વિભાગ F અને દાખલા નંબર 6 એ દાખલો તમે જાતે ગણી શકો છો. સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 19 જેવો છે. ચાલો આગળ એક નવી પદ્ધતિ માં આગળ વધીએ. ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20 ની અંદર પહેલા તમને જે ચોપડીમાં પ્રશ્ન આપ્યો છે એ આપણે સમજી લઈએ કે આ દાખલામાં શું શોધવાનું છે એ. ચાલો તો પેલા રકમ સમજી લઈએ. રકમમાં તમને એવું કીધું છે આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચકાંક મેળવી જણાવો. કહેવાનો મતલબ એવો છે બે વર્ષો, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. અહીં ચાલુ વર્ષ કયું છે? 2015. અને તો આધાર વર્ષ આ તમને આપેલું છે 2014. તો 2014 ની સરખામણીમાં 2015 માં જે જીવન નિર્વાહ ખર્ચ છે, આ જીવન નિર્વાહ ખર્ચ એમાં કેટલો ફેરફાર થયો એ કોને આધારે મેળવવાનું કીધું છે? સૂચકાંકને આધારે. શેમાં ફેરફાર? જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થયો એ સૂચકાંક મેળવી જણાવો. તો સૂચકાંક મેળવવા માટે આપણને પ્રશ્નની અંદર સમૂહ ભાર આપ્યો છે. ભાર એટલે કે ડબલ્યુ. અને 2015 ના વર્ષના સમૂહ ખર્ચની ભાવ સાપેક્ષ ટકાવારી, આ ભાવ સાપેક્ષ ટકાવારી એટલે કે સૂચકાંક. સૂચકાંક એટલે કે આઈ. તો જો તમને ડબલ્યુ અને આઈ આપેલું હોય ત્યારે કઈ પદ્ધતિ લેવાની? આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના સિગ્મા સિગ્મા ડબલ્યુ. તો આ બંનેની કોલમનો ગુણાકાર કરતા આપણને નવી કોલમ ઉમેરવાની થશે. ચાલો આગળ આ જોઈ લીધું સૂચકાંક મેળવવાનો છે. કયો સૂચકાંક મેળવવાનો છે? તો એ હવે આપણને કીધું છે. જો 2014 માટે ખર્ચ પાત્ર માસિક આવક કેટલી છે? 30,000. કોઈ એક કુટુંબ છે, એ કુટુંબ
એની 2014 માં સરેરાશ આવક કેટલી હતી 30000 રૂપિયા હતી અને 2015 માં કેટલી થઈ 35000 તો કેટલાનો વધારો થયો 5000 તો 18 વર્ષની સરખામણીમાં એટલે કે 2014 ની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે એટલે કે 2014 માં 30000 કમાતો હતો તો રેડી હતો હવે 2015 આવે એટલે બધા ભાવમાં વધારો થયો હોય તો શું આ 35000 આવો છે એ બરોબર છે એને વધારવી પડે છે કે બરોબર છે કે એમાંથી સેવિંગ થાય છે એના માટે કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડશે જો શું કીધું છે ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડશે કોને આધારે કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ તો કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ આપણને કયું સૂત્ર આપેલું છે I બરાબર સિગ્મા I W ના છેદમાં સિગ્મા W તો આપણને બે કોલમ તો ઓલરેડી આપેલી છે W અને I ફરીથી એક વખત તમે રકમ જોઈ લ્યો 18 વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષમાં જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે એ કોની મદદથી મેળવવો સૂચકાંક એટલે કે I ની મદદથી હવે 2014 માં કેટલું કમાતો હતો ભાઈ 30000 રૂપિયા પછી એને કેટલો વધારો મળ્યો 5000 નો એટલે કેટલા થયા 35000 તો 35000 પૂરતા છે એના માટે શું કરવાનું છે તો કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ ખર્ચપત્ર માસિક આવકમાં કેટલો વધારો કરવો પડે એ જોવાનું છે તો જુઓ પહેલા આપણે સૂચકાંક મેળવી લઈએ સૂચકાંક એટલે કે આય આય મેળવવા માટે આગળના દાખલામાં જે પ્રોસેસ કીધી હતી એ જ પ્રોસેસ અહીંયા કરવાની છે તો જે રકમ આપી છે એને કોષ્ટક સ્વરૂપમાં ઉમેરી દો અને એક કોલમ ઉમેરવાની છે આય ડબલ તો ચાલો આ બંને કોલમનો ગુણાકાર કરતા જઈએ 45 × 130 5850 20 × 150 3000 15 × 120 1800 10 × 160 1600 અને 10 × 120 હવે શું કરવાનું છે બે કોલમનો સરવાળો કરીએ છીએ W અને I W તો પહેલા W નો સરવાળો કરશું 100 અને I W નો સરવાળો કરશું 13450 એટલે આવશે 13450 આ જે બને ટોટલ આવ્યા એને સૂત્રમાં મૂકી દેવાનું 13450 છેદમાં 100 એટલે કેટલા આવશે 130.50 આ આપણે સૂચકાંક મળ્યો કઈ આવશ્યક મળ્યો 2015 તો સિમ્પલ છે 2015 નો આટલો હોય તો 1000 વર્ષનો કાઈ ન હોય તો કેટલો હોય 100 ધારી દેવાનું તો હવે જોઈએ 2014 ની સરખામણીમાં 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો વધારો થયો 1000 વર્ષના કેટલા લેવાના 100 લેવાના ચાલુ વર્ષના કેટલા લેવા 134.5 તો 14 ની સરખામણીમાં 15 માં 134.5 માઇનસ 100 એટલે કેટલા આવશે 34.5% નો વધારો થયો ચાલો આટલે આપણે ખબર પડી ગઈ કે 134.5 ચાલુ વર્ષનો સૂચકાંક મળ્યો 18 વર્ષની સરખામણીમાં 34.5% નો વધારો થયો છે તો શું આ વધારો યોગ્ય છે બરોબર છે એના માટે શું કરવું પડશે તો જુઓ એના માટે વર્ષ 2015 ના કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ 18 વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે હવે શોધવાનું શું હતું ખર્ચ પાત્ર માસિક આવક તો એ શોધવા માટે એક સૂત્ર છે શું સૂત્ર છે ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં 18 વર્ષનો સૂચકાંક ગુણ્યા 18 વર્ષની આવક આપણી પાસે બે આવક છે કઈ કઈ 2014 માટે 30000 અને 2015 માટે 35000 તો આ થયું 18 વર્ષ અને આ થયું ચાલુ વર્ષ તો સૂત્ર મુજબ શું લેવાનું છે 18 વર્ષની આવક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો
હજી સુધીમાં આ સૂત્ર આવ્યું નથી. કયું? ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક. આ તમારા માટે એકદમ નવું છે. આ દાખલો તમે જુઓ તો સૂચકાંક મેળવેલો જૂનો છે. આ બધું આવી ગયું હતું, પણ આ દાખલામાં શું ઉમેરો થયો? તો ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવક. ચાલો તેની ગણતરી કરીએ. ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો મળ્યો? 134.5. અહીંયા લખીએ 134.5. આધાર વર્ષ એટલે કે 2014, તો એનો સૂચકાંક આપણે કેટલો લેવો હોય? 100 ગુણ્યા આધાર વર્ષની આવક. તો આધાર વર્ષની આવક કેટલી લીધી જુઓ તમે? 30,000. તો એમ કે લખશું 30,000. હવે ગણતરી કરીએ. 0000 જાય, બાકીની ગણતરી કરો. 40,350. 40,350. ખર્ચ પાત્ર માસિક આવક 40,350 કરવાની છે. આટલા રૂપિયા આપણી પાસે હોય ને તો આપણું ઘર ચાલે. તો જો આધાર વર્ષે આવક કેટલી હતી? 30,000. 2015માં આવક કેટલી હતી? 35,000. તો વિચાર કરો કે 35,000 રૂમ ચાલે, ઘર ચાલે, ન ચાલે? 35,000 ની જગ્યાએ એને કેટલા રૂપિયા કમાવવો પડે? 40,350. તો પ્રશ્ન એ હતો કે કેટલી આવક વધારવી પડે. તો 35,000 તો છે, તો કુલ કેટલો વધારો કરવો? આમાંથી બાદ કરી દો તો લખવાનું વધારવી પડતી આવક બરાબર 40,350 માઇનસ કેટલી એની છે ઓલરેડી 2015માં? 35,000. 5,350. વિદ્યાર્થી મિત્રો, ઘર ચલાવવા માટે, રૂમ ચલાવવા માટે એને 5,350 રૂપિયાનો વધારો કરવો પડશે. જો આખા દાખલામાં કાંઈ સિમ્પલ કોઈ વસ્તુ નથી, ખાલી એવું કીધું હતું 14માં આટલી આવક છે, 15માં આટલી આવક છે. તો સૂચકાંક મુજબ 2015માં જે 35,000 આવક છે બરોબર છે કે નહીં? જો નથી તો કેટલું વધારો પડશે? તો એના માટે આપણે શું કીધું? સર્વપ્રથમ સૂચકાંક મેળવી લીધો, પછી કેટલા ટકાનો વધારો થયો? 34.5% વધારો થયો. હવે મુખ્ય વસ્તુ આપણે ક્યાં શોધવાની હતી? આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે કૌટુંબિક અંદાજપત્ર મુજબ. તો અહીંયા જોઈએ 2015ના કૌટુંબિક અંદાજપત્ર સૂચકાંક મુજબ આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ સૂત્ર તમારા માટે નવું છે. સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સૂત્ર શું છે? ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની સરેરાશ આવક. જે આવે એને સરખામણી કરવાની. કોની આવે? આજે જવાબ આવે ને એને ચાલુ વર્ષને સરખામણી કરવાની 35,000 સાથે. તો જુઓ, બંને સરખા હોય ને તો વધારવાની જરૂરિયાત નથી, પણ આ ઓછા છે. કોના કરતા? 40,350 કરતા. એટલા માટે જે તફાવત આવ્યો ને, આટલી આવક વધારશે એટલે એની જે ઇન્કમ છે એ ખર્ચ પ્રમાણે લેવલમાં થઈ જશે. આવો જ એક દાખલો તમે ઉદાહરણ સ્વાધ્યાય 1 વિભાગ F દાખલા નંબર 7 જે ઉદાહરણ નંબર 19 હતું ને એ 6ઠો દાખલો, અને ઉદાહરણ નંબર 20 છે ને એ 7મો દાખલો. આ પ્રમાણે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો.